નમસ્તે આજે આપણે નવો પ્રકરણ શીખીએ ત્રીજો પ્રકરણ ચતુષ્કોણની સમજ હવે અહીં આપણે સૌથી પહેલાં વક્ર વિશે સમજીએ સમતલિય વક્ર હવે સમતલ એટલે શું આપણે અગાઉ શીખ્યા છીએ તો આ એક સાદું કાગળ છે જેને આપણે સમતલની પ્રતિકૃતિ તરીકે લઈ શકીએ હવે જો તેના પર વક્ર દોરવામાં આવે તો વક્ર એટલે શું તે આપણે જોઈએ તો જુઓ સાદા કાગળ પર આપણે પેન અથવા પેન્સિલને ઉપાડ્યા વગર કોઈ પણ આકાર દોરીએ તો એને આપણે વક્ર કહી શકાય આવો ખુલ્લો વક્ર પણ હોઈ શકે એ બંધ વક્ર પણ હોઈ શકે ટૂંકમાં પેન અથવા પેન્સિલને ઉપાડ્યા વગર દોરેલો કોઈ પણ આકાર એટલે કે વક્ર અને આ કે સમતલ પર દોરેલું છે તેથી આપણે તેને સમતલ્ય વક્ર પણ કહી શકીએ હવે આપણે બહુ કોણ વિશે સમજીએ જો અહીં નામ બહુ કોણ અથવા પોલીગોન પોલી અથવા બહુ એટલે કે ઘણા બધા અને કોણ એટલે કે ખૂણા તો ઘણા બધા ખૂણા દ્વારા બનતી આકૃતિ હોવી જોઈએ અગાઉ તમે જે આકૃતિઓ શીખ્યા છો તે આપણે જોઈએ અને તે પરથી આપણે બહુકોણની વ્યાખ્યા તારવવાનો પ્રયત્ન કરીએ આ આકૃતિ છે ખૂબ સરસ ત્રિકોણ બરાબર અને ત્રિકોણ જે છે એમાં આપણને ઘણા બધા ખૂણા દેખાય છે તેથી આપણે તેને બહુ કોણ કહી શકીએ તો આ બહુકોણ છે બીજી આકૃતિ જોઈએ આવો આકાર પણ આપણે આગળ શીખ્યા છીએ અને આમાં પણ આપણને ઘણા બધા ખૂણા દેખાય છે તો આને પણ આપણે બહુ કોણ કહી શકીએ બરાબર ને અન્ય એક આકૃતિ જોઈએ કયો આકાર છે લંબ ચોરસ અને આમાં પણ ઘણા ખૂણા અથવા વધારે ખૂણા હોવાથી આપણે તેને બહુ કોણ કહી શકીએ હવે આ આકાર જોઈએ શું આને આપણે બહુ કોણ કહી શકીએ ન કહી શકીએ ને સરસ તો આ બહુકોણ નથી આના પરથી આપણને બે બાબતો સમજીએ એક તો બહુકોણ જેમાં ખૂણા વધારે હોય અને બીજું કે તે ફક્ત રેખાખંડોથી બનતી હોય ચોથી આકૃતિમાં આપણે જોયું કે ત્યાં રેખાખંડ તો છે પણ ક્યાંક વળાંક પણ છે તો બહુકોણ હોવા માટેની બે બાબતો આપણે ખૂબ અગત્યની છે જે આ મુજબ છે કે ફક્ત રેખા બનતો હોય અને બંધ વક્ર હોય તો ફક્ત રેખા બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય ખૂબ સરસ આપણે બહુકોણ સારી રીતે સમજ્યા હવે આપણે બહુકોણનું વર્ગીકરણ શીખીએ તો બહુકોણનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય આપણે જોયું કે બહુકોણમાં ઘણા બધા ખૂણા હોય છે તે રેખાખંડોથી બનેલો છે તો આવા બહકોણનું વર્ગીકરણ કરવા માટે આપણે તેના શિરોબિંદુઓની સંખ્યા અથવા તો તેની બાજુઓની સંખ્યાને ધ્યાનમાં લઈને તેનું વર્ગીકરણ કરી શકીએ તો હવે આપણે શીખીએ બહુકોણનું વર્ગીકરણ જો આ આકાર આપણે શીખ્યા છીએ આ શું છે સરસ ત્રિકોણ ત્રિ એટલે કે ત્રણ અને કોણ એટલે કે ખૂણા ત્રણ ખૂણાઓ છે અને ત્રણ બાજુઓ છે અને ત્રિકોણના શિરોબિંદુ પણ કેટલા હોય ત્રણ એટલે આપણે એને ત્રિકોણ કહીએ છીએ આ આકાર શેનો છે ખૂબ સરસ ચોરસ એમાં પણ ચાર શિરોબિંદુઓ અને ચાર બાજુઓ હોય તથા ચાર ખૂણા હોય એટલે આપણે એને ચોરસ કહીએ છીએ તો બહુ કોણનું વર્ગીકરણ છે એ તેની બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યાના આધારે કરીએ છીએ બાજુઓ છે ચાર ખૂણા છે ચાર શિરોબિંદુઓ છે તો આને આપણે ચોરસ તો નહીં કહી શકીએ બરાબર ને તો આવા આકાર માટે આપણે શબ્દ વાપરી છું ચતુ ચતુ એટલે ચાર અને કોણ એટલે ખૂણા તો આને આપણે કહીશું ચતુષ્કોણ અને આ મુજબ અન્ય આકારોનું વર્ગીકરણ આપણે જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવો એક કોષ્ટક આપેલો છે જેની મદદથી તમે ખૂબ સરળતાથી વર્ગીકરણ શીખી શકો છો તો આ રીતે તમે આપેલા ચતુષ્કોણની બાજુઓની સંખ્યા અથવા શિરોબિંદુઓની સંખ્યાના આધારે તેનું વર્ગીકરણ સરળતાથી કરી શકો છો હવે આપણે આગળનો મુદ્દો શીખીએ વિકર્ણની વ્યાખ્યા જોઈએ બહુકોણના ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતા રેખાખંડને તે બહુકોણનો વિકર્ણ કહેવાય હવે અગાઉ તમે બહુકોણનું નામકરણ શીખ્યા છો બરાબર ને જેમ કે લંબચોરસ એબીસીડી ત્રિકોણ એબીસી આ રીતે તમે તેનું નામ આપી શકો છો

ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડતો રેખાખંડ બનાવવાનો છે હવે આપણે અહીં જોઈએ કે એ અને બી ને આપણે જોડીશું તો એ શું હશે આપેલા લંબચોરસની બાજુ કહેવાય બરાબર ને કારણ કે એ અને બી એ ક્રમિક આવતા શિરોબિંદુઓ છે તો હવે આપણે એ અને સી ને જોડતો રેખાખંડ દોરીએ તો તો એ વિકર્ણ કહેવાશે કારણ કે એ અને સી એ ક્રમિક આવતા શિરોબિંદુઓ નથી તો એ અને સી ને જોડવાથી આપણને જે મળે છે તેને આપણે કહીશું વિકર્ણ અને રેખા ખંડ એ સી બરાબર સમજાયું સરસ હવે આપણે આ ચતુષ્કોણનો જો વિકર્ણ દોરી શકીએ કે નહીં તે ચકાસીએ હવે એ શિરોબિંદુમાંથી તો આપણે માત્ર એક જ વિકર્ણ દોરી શક્યા કારણ કે એ અને બી એ ક્રમમાં આવતા શિરોબિંદુઓ છે તે જ રીતે અને પણ ક્રમમાં આવતા શિરોબિંદુઓ છે હવે આપણે શિરોબિંદુ બી વિશે વિચારીએ તો બી ને જો એ સાથે જોડીએ તો એ બાજુ બની જાય તે જ રીતે બી ને જો સી સાથે જોડીએ તો એ પણ બાજુ છે કારણ કે એ અને સી એ બી માટે કેવા શિરોબિંદુ છે સરસ ક્રમિક શિરોબિંદુ છે પણ બી અને ડી એ બંને ક્રમિક શિરોબિંદુ નથી તો બી અને ડીને જોડવાથી આપણે વિકર્ણ બનાવી શકીએ તો જુઓ બી અને ડીને જોડવાથી આપણને બીજો વિકર્ણ મળે છે હવે તમે કહીશો આપણે તેને કઈ રીતે લખીશું શાબાશ રેખાખંડ ખંડ બી ડીસ ખૂબ સહેલું છે ને તો આ રીતે આપણે જોયું કે આપેલા હોય તેના દોરવા ખૂબ સરળ છે અને આપણે તેને સરળતાથી નામ પણ આપી શકીએ છીએ હવે આપણે અન્ય એક મુદ્દો જોઈએ બંધ વક્રમાં માં અંતર ભાગ અને બહિર્ભાગ હવે આપણે વક્ર તો જોયું બરાબર ને શરૂઆતમાં જ આપણે વક્ર વિશે જોયું અહીં આપણે શીખવાનું છે બંધ વક્રમાં અંતર ભાગ અને બહિર્ભાગ હવે બંધ વક્ર એટલે બહુ કોણ જ હોય એવું નથી કોઈ પણ બંધ વક્ર તે વર્તુળ છે એ પણ એક બંધ વક્ર છે તો કોઈ પણ બંધ વક્ર હોય તેનો અંતર ભાગ અને બહિર્ભાગ કોને કહેવાય તે આપણે શીખીએ જો અહીં આપણને એક વક્ર દેખાય છે બરાબર ને અને તેનો અંતર ભાગ અંતર શબ્દ જે છે એટલે કે અંદરની તરફનો ભાગ જે પીળા રંગનો ભાગ છે તેને આપણે બહુ કોણનો અંતર ભાગ કહી શકીએ બરાબર ને તો એને આપણે કહીશું અંતર ભાગ જો બહુ અંતર ભાગ જે છે એ ચોક્કસ સીમાથી ઘેરાયેલો છે અથવા એને ચોક્કસ સીમા છે એવું કહી શકાય બરાબર હવે તેની બહારનો જેટલો પણ ભાગ છે બાકીનો તેને આપણે આપેલ બંધ વક્રનો બહિર્ભાગ કહીશું હવે અહીં આપણે એક વિચારવાનું રહેશે કે શું બહિર્ભાગને કોઈ ચોક્કસ સીમા હોય આ બહિર્ભાગને કોઈ ચોક્કસ સીમા હોય કે નહીં આ તમે જાતે વિચારો સમતલ પણ શીખ્યા છીએ આપણે બરાબર તો સમતલ એ શું છે એને કોઈ ચોક્કસ સીમા હોય કે નહીં ન હોય ને તો પછી જે બહિર્ભાગ છે એને પણ કોઈ ચોક્કસ સીમા હશે નહીં હોય એટલે કોઈ પણ બંધ વક્રમાં અંતર ભાગ જે છે એ ચોક્કસ સીમાથી ઘેરાયેલો છે અથવા એને ચોક્કસ સીમા છે જ્યારે બંધ વક્રનો જે બહિર્ભાગ છે એને કોઈ ચોક્કસ સીમા હોતી નથી હવે આપણે આગળનો મુદ્દો જોઈએ બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ વિશે જો અહીં જેટલી પણ આકૃતિ છે એ બધી જ બહુકોણ છે કે નહીં શાબાશ બધી જ આકૃતિ બહુકોણ છે તેમ છતાં આપણે તેને બે અલગ અલગ જૂથમાં મૂકેલી છે કેટલીક આકૃતિઓને આપણે બહિર્મુખ બહુકોણ કહ્યું કેટલીક આકૃતિઓને આપણે અંતર્મુખ બહુકોણ કહીએ છીએ આવું કેમ તો સમજીએ જો આપણે બહુકોણના વિકર્ણ વિશે પણ શીખ્યા અને બહુકોણ અથવા તો બંધ વક્રના અંતર અને બહિર્ભાગ વિશે શીખ્યા અને તે પરથી આપણે બહુકોણ અંતર્મુખ છે કે બહિર્મુખ તે સમજીએ જે બહુકોણમાં તેના બધા જ વિકર્ણો સંપૂર્ણપણે બહુકોણના અંતર ભાગમાં હોય તો એવા બહુકોણને આપણે બહિર્મુખ બહુકોણ કહીએ તો પછી અંતર્મુખ બહુકોણ એટલે શું સરસ તો તમે સમજશો કે અંતર્મુખ બહુકોણ એટલે કે આવા બહુકોણના વિકર્ણો નો અમુક ભાગ બહુ તરફ રહેતો હોય તો આવા આપણે 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 અંતર્મુખ કહીએ હવે જોઈએ અને વિકર્ણ દોરીને સમજીએ કે કઈ રીતે આપણે તેને વર્ગીકૃત કર્યા છે જો બહિર્મુખ બહુકોણમાં પહેલો જે બહુકોણ છે તેના આપણે વિકર્ણો દોરીએ આપણે જોઈ શકીએ છીએ કે તેના બંને વિકર્ણો સંપૂર્ણપણે

તો એવા બહુ કોણ તમારે તમારી નોટબુકમાં દોરવાના છે અને તેના વિકર્ણો દોરવાના છે એના નામ લખવાના છે અને એના પરથી તમે નક્કી કરશો કે આપેલ બહુકોણ જે છે એ અંતર્મુખ બહુકોણ છે કે બહિર્મુખ બહુકોણ છે બરાબર આવતા અંકમાં આપણે નિયમિત અને અનિયમિત બહુકોણ વિશે વધારે શીખીશું આભાર